જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે નિબંધ જોયા હતા અને જે લેટ્સ રીડ મોર છે એનો એક લેસન જોયો હતો. હવે આજે આપણે ફેબ્રુઆરી મહિનાનો આપણો આગળનો જે યુનિટ છે એ યુનિટ 4 છે એ જોઈશું. યુનિટ 4 પાના નંબર 40 ઉપર યુનિટ 4 છે, બરાબર? તો યુનિટ 4 છે એનું નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. ક્યુ એટલે ક્વેશ્ચનના અર્થમાં, કે ક્વેશ્ચન પૂછે તો એના યસ નોમાં આપણે જવાબ આપવાના, એવી રીતના અહીંયા કહેવા માંગે છે. તો આપણા પાઠનું નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો, બરાબર? જોઈએ તો એક્ટિવિટી 1, રીડ એન્ડ એન્જોય. ત્યાં તમને એક ટૂચકા આપ્યા છે એટલે કે જોક્સ આપ્યા છે, એને તમે વાંચો. એન્જોય એટલે માણો, કે આ જે જોક્સ જેવા સરસ આપ્યા છે એને તમે જુઓ, વાંચો અને માણો. પહેલું આપણને જો બોક્સની અંદર આપ્યું છે, એક શિક્ષક છે, બ્લેકબોર્ડ દેખાય છે અને બાજુમાં વિદ્યાર્થી છે. પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર આઈ ડીડ નોટ ડુ. પાર્થ હવે કહે છે કે સાહેબ, તમે મને કંઈ મેં કર્યું જ ના હોય તો એના માટે તમે મને પનિશ, પનિશ એટલે સજા કરવી, કે શું તમે મને કંઈ વસ્તુ મેં કર્યું ના હોય એના માટે તમે મને સજા કરો. ટીચર સેઝ, નો ઓફકોર્સ નોટ. હવે શિક્ષક તો એમ જ કે ના, તે કાંઈક વસ્તુ કર્યું જ ના હોય તો હું એના માટે શું કરવા, હું તને મારું, અથવા તો હું એના માટે શું કરો, તને સજા કરું. પાર્થ સેઝ, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. પાર્થ શું કહે છે, તો સર સાહેબ, મેં મારું હોમવર્ક કર્યું નથી. હોમવર્ક એટલે ગૃહકાર્ય મેં આજે મારું કર્યું નથી, બરાબર? જોક્સ સરસ છે આપેલો છે, કે કાંઈ કર્યું જ ના હોય એના માટે તમે કંઈ મને સજા આપશો, એટલે કે હા ના ના હું તને નહીં આપું. તો પાર્થ એમ કહે છે કે મેં મારું હોમવર્ક નથી કર્યું તો સજા ના કરતા, બરાબર? હવે જો આ જે આપણે જે કન્વર્સેશન ચાલી એના ઉપરથી નીચે ક્વેશ્ચન પૂછ્યા છે, બરાબર? એના આન્સર આપણે લખવાના છે. પહેલું છે, ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક, કે શું પાર્થે એનું હોમવર્ક કર્યું છે. આપણે જાણીએ છીએ પાર્થે ના કર્યું હોય, એણે ના કીધું કે હું નથી કર્યું એ વસ્તુ માટે તમે સજા આપશો, તો એણે નહોતું કર્યું, એટલે નો હી ડીડન્ટ, એણે નહોતું કર્યું એમ. પછી બીજું છે, વિલ ધ ટીચર પનિશ પાર્થ, કે શું શિક્ષક એને સજા કરશે. હા, કારણ કે હોમવર્ક ના કર્યું તો કોઈ પણ શિક્ષક સજા કરે, એટલે શું લખીશું, યસ હી વિલ, અથવા તો યસ ધ ટીચર વિલ પનિશ ધ પાર્થ, એવી રીતે લખીશું, બરાબર? પનિશ પાર્થ. ત્રીજો છે, ટીચર વિલ પનિશ પાર્થ બીગોસ, કે શિક્ષક છે એ પાર્થને સજા કરશે. એનું કારણ જણાવું, કેમ? કારણ કે એને હોમવર્ક નહોતું કર્યું, એ એનું કારણ છે. તો આપણે આવી રીતે જવાબ લખીશું કે ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ પાર્થ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, કે પાર્થે એનું હોમવર્ક કર્યું ન હતું, બરાબર? હવે જો બીજો એક સુંદર આપણને એક ટૂચકો આપ્યો છે બીજા ખાનાની અંદર. એક તમને અહીંયા ચિત્ર આપ્યું છે, કાળા મોઢાવાળો વ્યક્તિ છે, પછી અહીંયા વ્હાઈટ મોઢાવાળો ચિત્ર છે. પહેલું છે, તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ અગો બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. કે તુષાર છે એ એનો ભાઈબંધ છે, જીગર એને કહે છે કે તારા પિતાજી છે એ પહેલાં થોડા મંથ પહેલાં, ફ્યુ મંથ્સ એટલે થોડા મહિના પહેલાં, અગો એટલે પહેલાં, કે થોડા મહિના પહેલાં એ તો કાળા હતા, બટ એટલે કે પણ, નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર, પણ હવે તો એ ખૂબ સફેદ થઈ ગયા છે. કે પહેલાં તો તારા પપ્પા કાળા હતા, હવે તારા પપ્પા ધોળા થઈ ગયા છે. જીગર સે યસ યુ આર રાઈટ, હવે જીગર શું કે હા હા મારા પપ્પા પહેલા કાળા હતા હવે વ્હાઈટ થઈ ગયા છે. તુષાર સે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ, કે શું તે ફેરનેસ ક્રીમ એટલે કે જે મોઢે લગાવવાની ક્રીમ છે એનો ઉપયોગ કરે છે. જીગર સો ઇઝ નો હી ડઝન્ટ, સોરી, કે ના એ નથી કરતા, એનો ફેરનેસ ક્રીમનો ઉપયોગ નથી કરતા. તુષાર સે ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન, તો શું કે એક બ્યુટિશિયન હોય જે પાર્લરમાં કામ કરતા હોય એવા વ્યક્તિને એણે કન્સલ્ટ કર્યું, એવા વ્યક્તિને જોડે એમને સારવાર લીધી. જીગર સેઝ સી બિફોર 2 મંથ્સ, એટલે કે 2 મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન ઓઇલ મિલ એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન ફ્લોર મિલ. હવે જીગર શું કહે છે કે ના, મારા પિતાજી છે એ કોઈ બ્યુટિશિયનને નથી મળ્યા, કે કોઈ ફેરનેસ ક્રીમ નથી મળ્યા, પહેલાં એ કાળા હતા અને અત્યારે ધોળા થયા. એનું રીઝન છે, એનું કારણ છે કે પહેલાં એ ઓઇલની ફેક્ટરીમાં કામ કરતા હતા, ઓઇલની જે મિલ હોય એમાં કામ કરતા હતા, અને હવે ફ્લોર મિલમાં કામ કરે છે. ફ્લોર એટલે શું થાય, લોટ, લોટની જે ઘંટી હોય, દળવાની ઘંટી હોય એમાં કામ કરે છે. એટલે પહેલાં ઓઇલમાં કામ કરતા એટલે કાળા હતા, અને અત્યારે
જે ઘંટી હોય અથવા તો લોટ દળવાની જે મિલ હોય એમાં કામ કરે છે, એટલા માટે ધોળા છે. તો આ પણ સરસ જોક્સ થઈ ગયો. હવે જોક્સ ઉપરથી જો પ્રશ્ન પૂછ્યા છે કે ડીડ જીગર્સ ફાધર એપ્લાય ફેસ ક્રીમ, તો શું જીગરના પપ્પા છે એ ફેસ ક્રીમનો ઉપયોગ કરતા હતા? તો આપણે જાણ્યું કે એણે કોઈ એપ્લાય નથી કરી, એટલે આપણે લખીશું નો હી ડીડન્ટ. પછી છે બીજું, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ બ્યુટિશિયન, બ્યુટિશિયનનું કન્સલ્ટ કર્યું હતું? તો ના, નહોતું કર્યું, આપણે જાણીએ જ છીએ, એટલે લખીશું નો હી ડીડન્ટ. ત્રીજું છે, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન કોલ માઇન, કે કોલસાની ખીણની અંદર કામ કરતા હતા? તો આપણે જાણીએ છીએ કે કોલ માઇનમાં કામ નહોતા કરતા, બરાબર, એ ઓઇલ મિલમાં કામ કરતા હતા અને પછી ફ્લોર મિલમાં કામ કરે છે, એટલે અહીંયા કોલ માઇન છે એ ખોટું આવે, એટલે આપણે અહીંયા લખીશું નો હી ડીડન્ટ, બરાબર. તો આ થઈ ગયા આપણા બે જોક્સ, પાના નંબર 40ના. હવે પાના નંબર 41ના બીજા જોક્સ જોઈશું. પાના નંબર 41ની અંદર જોઈએ તો ફરીથી એક શિક્ષક છે અને એક વિદ્યાર્થી માટે છે. તો ટીચર સેઝ વાય આર યુ લેટ ટુડે. હવે શિક્ષક છે, એ શિક્ષક ઓલા જે છોકરો છે એને પૂછે છે, એના વિદ્યાર્થીને પૂછે, વાય આર યુ લેટ ટુડે. ટુડે એટલે આજે, લેટ એટલે મોડા, વાય એટલે કારણ પૂછવા કે ભાઈ તો કેમ તું આજે મોડો આવ્યો. ચિન્ટુ સેઝ, હવે ચિન્ટુ એનું કારણ બતાવે છે, સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. હવે સાહેબ શું કહે છે કે તું લેટ કેમ આવ્યો, એટલે ચિન્ટુ એના જવાબમાં કહે છે ગોટ અપ. ગોટ અપ એ ગેટ અપનું ભૂતકાળનું રૂપ થાય, ગોટ અપ એટલે થાય ઉઠવું, ગેટ અપ એટલે પણ ઉઠવું થાય આ ભૂતકાળમાં, કે હું મોડો, બીટ એટલે થોડો, લેટ એટલે મોડો, અને ટુડે એટલે આજે, કે સાહેબ હું આજે થોડો મોડો ઉઠ્યો. આઈ વોઝ ઇન હરી, હરી એટલે ઝડપમાં, જલ્દીમાં, કે હું થોડો જલ્દીમાં હતો. આઈ પ્રેસ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ, અને હું જલ્દીમાં હતો તેથી મેં જે ટૂથપેસ્ટ હતી એને હાર્ડથી એકદમ દબાવી દીધી. પ્રેસ એટલે એકદમ ઓલું દબાવવું, એમ ધક્કો મારવું, કે મેં જોરથી ટૂથપેસ્ટને દબાવી. એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ, અને જે પેસ્ટ હતી એટલે કે જે ટ્યુબ એની અંદર હોય, જે ટૂથપેસ્ટ હતી એ આખી પેસ્ટ શું થઈ ગઈ, કેમ આઉટ, કેમ એટલે આવું, આઉટ એટલે બહાર, અને આખી જે પેસ્ટ હતી એ બહાર આવી. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ, કે મેં ઘણો બધો પ્રયત્ન કર્યો કે પેસ્ટ હોય, પેસ્ટ હવે એક વખત તમે ટ્યુબને બહાર કાઢો, બરાબર, કોલગેટની, તો એ અંદર નાખવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય. એટલે શું કહે છે કે મેં પેસ્ટને બહુ જ ટ્રાય કર્યો કે પાછી હું અંદર ટ્યુબની અંદર નાખું. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર, અને કલાક સુધી તો બસ મેં એ જ કામ કર્યું કે એને પ્રયત્ન, ટ્રાઈડ એટલે પ્રયત્ન કરું, કે મેં ફક્ત કલાક સુધી તો એ જ પ્રયત્ન કર્યું કે મારો જે જે ટ્યુબ બહાર નીકળી ગઈ હતી એ ટ્યુબને મેં અંદર નાખવાનો એન અવર એટલે કલાક સુધી ટ્રાય કર્યો, બટ આઈ ફેલ, પરંતુ હું ફેલ એટલે કે હું એમાં ફેલ ગયો. ધેન, ધેન એટલે પછી, આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, અને પછી મેં શાળા માટે તૈયારી કરી, સો આઈ રીચ ધ લેટ, અને તેથી મેં લેટ કર્યું. ઓબ્વિયસલી કોઈ પણ ક્રીમ છે એને તમે ગમે તેટલું બહાર કાઢી દો, પરંતુ એને જેટલી પ્રેસથી અથવા જેટલી ઝડપથી એ બહાર નીકળી જાય છે એટલી એની અંદર નાખવી મુશ્કેલ પડી જાય છે, બરાબર. એટલે અહીંયા આ સરસ શિક્ષક અને ચિંટુની અહીંયા જોક્સ આપેલો છે આપણને. હવે જો એના ઉપરથી આપણને નીચે ક્વેશ્ચન આપ્યા છે, ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ, કે શું ચિન્ટુ એના ટાઈમે ઉઠ્યો હતો? તો ના, ટાઈમે નહોતો ઉઠ્યો, એ શું કહે છે કે હું થોડો લેટ ઉઠ્યો હતો, એટલે આપણે લખીશું અહીંયા નો હી ડીડન્ટ, કે ના એ ઉઠ્યો ન હતો. ત્રીજું છે, બીજું છે સોરી, કે ડીડ ચિન્ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. પુટ એટલે મૂકવું, બેક એટલે પાછું, કે શું ચિન્ટુએ જે પેસ્ટ હતી એને ટ્યુબમાં પાછી મૂકી હતી. ડીડ હી સક્સીડ એટલે શું તેને સફળતા મળી હતી, તો હા, યસ હી ડીડ, બટ હી ફેલ્ડ, કે હા એણે થોડું કર્યું પરંતુ એને શું થઈ ગયું, થોડું ફેલ્ડ એટલે એમ થોડું એને ટ્રાય તો કર્યો હતો પરંતુ એને ફેલ ગયો હતો. ત્રીજું છે ક્વેશ્ચન, ડીડ ચિન્ટુ રીચ સ્કૂલ ઓન ટાઈમ, કે શું ચિન્ટુ શાળાએ ટાઈમ ટુ ટાઈમ, ઓન ટાઈમ એટલે ટાઈમસર પહોંચ્યો હતો? તો આ ઇફ મોડો ગયો હતો એટલે જ સર બધું પૂછે છે, એટલે જ આ બધી એની વાત કરે છે, એટલે ઓબ્વિયસલી એ ટાઈમસર નહોતો ગયો હતો, એટલે આપણે લખીશું નો હી ડીડ નોટ, અથવા ડીડન્ટ, હી ડીડન્ટ. હવે આપણે આગળનું જે
જોક્સ છે જોઈએ કે ફાતિમા બેબી વોન્ટેડ ટુ ગેટ રીડ, ગેટ રીડ એટલે એનાથી છુટકારો પાવો, એન્ડ ઓલ્ડ કેટ એટલે જૂની એની જે બિલાડી હતી, કે ફાતિમા બેબી વોન્ટેડ એટલે ઈચ્છવું, ગેટ રીડ એટલે કે છુટકારો, કે ફાતિમા બેબી હતી એ ઈચ્છતી હતી કે એની જૂની જે બિલાડી હતી એનાથી એને છુટકારો મળે. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ઓન ધ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. હવે એણે એના જે હસબન્ડ હતા એના જે પતિ હતા એમને એમણે શું કીધું, પૂછ્યું, આસ્ક એટલે પૂછ્યું કે એના જે પતિ હતા એને મુલ્લા નસરુદ્દીન એને પૂછે છે કે ટુ ટેક કેટ ટુ ધ નિયર બાય ફોરેસ્ટ, કે આ જે ટેક એટલે લેવું અને કેટ એટલે બિલાડી, કે બિલાડીને તમે લઈ જાઓ ક્યાં, નિયર બાય ફોરેસ્ટ કે નજીકના જે જંગલની અંદર લઈ જાઓ, એન્ડ લીવ હર ધેર અને લીવ એટલે છોડી મૂકવું, હર એટલે જે બિલાડીની વાત કરી છે અને ધેર એટલે ત્યાં. હવે એની જે ફાતિમા બેબી છે એને એની જે બિલાડી છે એનાથી છુટકારો બિલાડીથી પામવો હતો, એટલે એના જે હસબન્ડ છે એના પતિ છે એને શું કહે છે મુલ્લા નસરુદ્દીનને કે આ બિલાડી છે એને નજીકના જંગલની અંદર લઈ જાઓ અને ત્યાંને ત્યાં એને છોડીને આવી જાઓ. આફ્ટર ફ્યુ ડેઝ મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરજુદ્દીન. હવે આ જે મુલ્લા નસરુદ્દીન હતા એ એના જે બિલાડી હતી એના જે પત્નીને નહોતી ગમતી એને છોડવા માટે ગયા હતા, બરાબર, અને જે છોડવા માટે ગયા હતા પણ એનામાં એક બનાવ બન્યો, એ બનાવ એના જે ફ્રેન્ડ છે સિરાજુદ્દીન એને આપે છે કે આફ્ટર ફ્યુ ડેઝ કે થોડા દિવસ પછી મુલ્લા નસરુદ્દીન વોઝ નેરેટિંગ, નેરેટિંગ એટલે કે વર્ણન કરવું, કે મુલ્લા નસરુદ્દીન છે એ મુલ્લા શું કરે છે આ જે બનાવ બન્યો ઇન્સિડેન્ટ એટલે બનાવ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન કે એનો જે મિત્ર છે એને આ જે બનાવનું શું કરે છે વર્ણન કરે છે, શું કરે છે જો. મુલ્લા સેઝ આઈ પુટ કેટ ઇન ટુ ધ બાસ્કેટ, વોક થ્રુ અનનોન સ્ટ્રીટ્સ એન્ડ રીચ ધ ફોરેસ્ટ. મુલ્લા નસરુદ્દીન શું કહે છે કે આઈ પુટ એટલે મૂકવું, કે મેં બિલાડીને બાસ્કેટમાં એટલે કે મેં બિલાડીને એક બાસ્કેટમાં મૂકી, વોક થ્રુ અનનોન સ્ટ્રીટ અને ચાલતા ચાલતા એક અજાણી સ્ટ્રીટ એટલે ગલીઓમાં પહોંચ્યો, રીચ ધ ફોરેસ્ટ એ ચાલતા ચાલતા અનનોન જે સ્ટ્રીટ હતી અનનોન જે અજાણી જે ગલી હતી એમાં હું ગયો, સ્ટ્રીટ એટલે ગલીઓ, અનનોન એટલે અજાણી, રીચ ધ ફોરેસ્ટ અને જંગલની અંદર પહોંચી ગયો, કે હું અજાણી ગલીઓમાંથી જતો એક જંગલની અંદર પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રીચ ધ ડેન્સ ગ્રોવ, કે હું મેં ઘણા બધા જે અજાણ્યા જે રસ્તા હોય બરાબર વળાંકો લીધા અને પછી રાઉન્ડ ને રાઉન્ડ એટલે કે એકદમ ગોળ ગોળ ફર્યો, એન્ડ રીચ ડેન્સ ગ્રોવ અને એવી જગ્યાએ જ્યાં જાણતા જ નહોતા એવી જગ્યાએ પહોંચી ગયા, બરાબર, કારણ કે એને શું કરવું હતું, એના પત્નીએ શું કીધું હતું કે મારી જે બિલાડી છે એ બિલાડીને તમારે અજાણી જગ્યાએ મૂકવાની છે, એટલે મુલ્લા નસરુદ્દીન એની જે બિલાડી હતી એ બિલાડીને શોધવા માટે જાય છે. સોરી, આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રીચ ધ ડેન્સ ગ્રોવ. હવે જે મુલ્લા નસરુદ્દીન હતા એ જે બિલાડી હતી એ બિલાડી એના વાઇફને એને છુટકારો મેળવ્યો હતો એટલે અજાણ્યા રસ્તા ઉપર જાય છે અને ગોળ ગોળ કેટલી ગલીઓ ફરતા ફરતા એ અજાણ્યા રસ્તે પહોંચે છે એન્ડ
રીચ ડેન્સ ગ્રોવ, અને એકદમ ગાઢ જંગલ હતું, ગાઢ જેવી ઝાડીઓ હતી એની અંદર રીચડ, રીચડ એટલે પહોંચી જવું. ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ કેટ જમ્પડ આઉટ. ધેન એટલે પછી, કેટ ઓપન ધ બાસ સોરી ધેન આઈ ઓપન ધ બાસ્કેટ, અને પછી કે હું ત્યાં પહોંચ્યો, ઝૂરી ઝૂરી ઝાડીઓમાં એકદમ ચાલતા ચાલતા બહુ જ દૂર જતો રહ્યો, અને ત્યાં ઝાડી જોઈ, ગાઢ ઝાડી, એની અંદર મેં મારું જે બાસ્કેટ લઈ ગયો હતો એમાં એ મારું બાસ્કેટને ઓપન એટલે ખોલવું. એન્ડ ધ કમ કેટ જમ્પડ આઉટ, અને જે બિલાડી હતી એ કૂદકો મારીને આઉટ આવી એટલે કે બહાર ગઈ. સિરિયસલી, સો ફાઇનલી ગોટ રીડ ઓફ ધ કેટ, ડીડ ફાતિમા, થેન્ક યુ. હવે સિરાજ અબ્દુલ એના જે મિત્ર હતા મુલ્લાના, એ શું કહે છે કે સારું કર્યું કે તો આટલું બધું ચાલીને ગયો, એટલા માટે તને કે તારી જે બિલાડી હતી એ બિલાડીને ફાઇનલી એટલે કે ખરેખરમાં એનાથી છુટકારો તને મળી ગયો. ડીડ ફાતિમા, થેન્ક યુ, કે ફાતિમા બીબી એટલે કે તમારા પત્નીએ પછી તમને આભાર માન્યો. મુલ્લા સેઝ નો ફાતિમા થેન્કડ ધ કેટ. મુલ્લા નસરુદ્દીન શું કહે છે કે ના ના, કે ફાતિમાએ ઉપરથી મને મારો આભાર નહોતો માન્યો પરંતુ બિલાડીનો આભાર માન્યો. થેન્કડ એટલે આભાર માનવો, કેટ એટલે બિલાડી, કે ના મારો આભાર તો ના માન્યો પણ બિલાડીનો આભાર માન્યો. સિરાજ કે વાય સો, કે કેમ કે બિલાડીનો આભાર માન્યો. મુલ્લા સે આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ કેટ, કે મેં બિલાડીના કારણથી, કારણ કે એ બી ઘૂમતા ઘૂમતા એકદમ ફરતા ફરતા રાઉન્ડ રાઉન્ડ ગળીઓમાં ગયા હતા, એટલે એને મુલ્લા છે એને જ પોતાનો જે ઘરનો રસ્તો હતો એ ભૂલી ગયો હતો. એટલે શું કહે છે, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ, કે હું ઘરે પાછો આવ્યો એનું કારણ છે મારી બિલાડીના લીધે. આઈ ફોલોડ હર, કે હું એને એની પાછળ પાછળ ચાલતો ચાલતો આવ્યો તેથી હું ઘરે પહોંચી ગયો, ને તારી પોતે જ શું થઈ ગયા હતા, મુલ્લા ભૂલી ગયા હતા. તો આ બી થઈ ગયો આપણો સરસ જોક્સ. હવે જો પ્રશ્નો આપેલા છે પાછળના જોક્સ છે એના, કે ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ, કે લાઈક એટલે ગમવું થાય, કે ફાતિમા બીબી છે એમને જે બિલાડી ગમતી હતી, તો ઓબ્વિયસલી ગમતી હોય તો એની જોડે જ આપણે રાખવું ગમે, કોઈ પણ વસ્તુ આપણને ગમતું હોય તો આપણી પાસે રહેવું ગમે, ના ગમતી હોય ત્યારે જ આપણે એને દૂર કરીએ છીએ. એટલે શું કહે છે કે ફાતિમા બીબીને એની કેટ બિલાડી ગમતી હતી, તો ના નહોતી ગમતી, એટલે લખીશું નો શી ડીડન્ટ, કે ના તેને નહોતી ગમતી. બીજું છે, ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ, કે શું મુલ્લા છે એ ગેટ રીડ એટલે છુટકારો પાવો, છુટકારો મેળવવો, ગેટ એટલે મેળવવો, રીડ એટલે છુટકારો, કે શું મુલ્લાને બિલાડીનો છુટકારો મેળવ્યો મુલ્લાએ, તો ના એણે નહોતો મોકલ્યો એટલે મેળવ્યો, એટલે લખીશું નો હી ડીડન્ટ. ત્રીજું છો, ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હોમ, કે શું મુલ્લા ફોરગેટ એટલે ભૂલી જવું, વે એટલે રસ્તો, કે શું મુલ્લા પોતાનો જે રસ્તો હતો હિઝ હોમ, કે એના જે ઘરનો રસ્તો હતો મુલ્લા ભૂલી ગયા હતા. તો આપણે જાણીએ છીએ એ પોતે કહે છે કે હું પોતે ભૂલી ગયો હતો, અને બિલાડીના લીધે હું બિલાડીને પણ બધું યાદ હતું, એ બાસ્કેટમાંથી છતાં પણ એને યાદ હતું કે અહીંયાથી વળે છે, એટલે બરાબર ગમે તેટલું ફરે એટલે મુલ્લા ભૂલી ગયા હતા પણ બિલાડી નથી ભૂલી. એટલે અહીંયા પૂછ્યું છે આપણને કે મુલ્લા પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા, તો હા એ ભૂલી ગયા હતા, એટલે આપણે લખીશું યસ હી ડીડ. બરાબર, તો સરસ આઈડિયા એક્ટિવિટી આની સાથે આપણે પૂરી થાય છે. ચાર જોક્સ આપેલા છે, ચારેય જોક્સનું સરસ અહીંયા આપણને ચિત્ર આપેલું છે, અને નીચે ક્વેશ્ચન પૂછ્યા છે. તમારે આ બધી જ વસ્તુ લખવાની છે, ક્વેશ્ચન બી સોરી આવી રીતે આ બોક્સ બનાવી અને જોક્સ બી લખવાના છે, નીચે ક્વેશ્ચન આન્સર બી કમ્પ્લીટ કરવાના છે. તો પાના નંબર 40-41 લખજો. હવે એક્ટિવિટી 2 અંદર પ્લે ધ ગેમ ડોલી, યોર ટીચર વિલ હેલ્પ યુ, કે ડોલી નામની રમત લખો, રમત રમો અને તમારા ટીચર મદદ કરશે. તો અહીંયા લખ્યું છે કે શિક્ષક મિત્રો, ડોલી રમત માટેની સૂચનાઓ હેલ્પલાઇનમાં આપેલી છે, જે પાઠના અંતે હેલ્પલાઇન છે એની અંદર આપણને આપેલી છે, તો એ આપણે પછી જોઈશું. બરાબર, આપણે અત્યારે ક્લાસમાં આવતા નથી એટલે એ રમત માટે નહીં જોઈએ, એટલે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 1 છે આખી લખી દેજો પાના નંબર 40-41. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 3 જોઈશું. બરાબર, એક્ટિવિટી 2 તમારા કાંઈ તમારે કરવાનું નથી લખવાની કે નહીં કાંઈ કરવાનું, ફક્ત એક્ટિવિટી 1 છે, એક્ટિવિટી 1 તમે લખી દેજો.
બરાબર. આવી રીતે તમે પેન્સિલથી તમારી જે પુસ્તક છે એ પુસ્તકની અંદર પેન્સિલથી આવી રીતે પ્રશ્નો ટૂંકમાં પેન્સિલથી જવાબ લખી દેજો, અને તમારી જે નોટ છે એ નોટની અંદર તમારે જોક્સ પણ લખવાના છે અને ક્વેશ્ચન આન્સર પણ લખવાના છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 3 થી આપણે જોઈશું.